પાદરાના મુશપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બૂમો ઉઠી છે। પાદરાના મુશપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલતું હોવાની વ્યાપક બૂમો ઉઠી હતી। સ્થાનિક પંચાયત કે કોઈ વાંધો ઉઠાવે તો રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા હુમલો અને મારામારી કરતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા। ત્યારે પાદરાના મુશપુર ગ્રામ પંચાયતના જાગૃત સદસ્યતા સાર્થકતાથી ગેરકાયદેસર રીતે રેતી ખનનનું કૌભાંડનો પર્દાફાશ થયો હતો। મુશપુર ગ્રામ પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ ઉદયસિંહ પડિયાર માહિતી મળી હતી કે તેઓના ગામના વિસ્તારમાં મહી નદીના પટમાં કેટલાક તત્વો દ્વારા રેતીનું ખનન કરી રહ્યા છે, જે અંગેની જાણ તેઓ ખાણ ખનીજ વિભાગને કરી હતી। જેથી હરકતમાં આવેલા પાદરા મામલતદાર કચેરીએ પોલીસને સાથે રાખી રેતી ખનન ચાલતું હતું તે સ્થળે છાપો માર્યો હતો, જે ખનન કરતા તત્વો ત્યાંથી ડમ્પર અને હિટાચી મશીન મૂકીને ભાગી છૂટ્યા હતા। અગાઉ પણ ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા આ વિસ્તારમાં રહેતા રહીશો ઉપર હુમલો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું। પાદરા મામલતદાર કચેરીના સર્કલ મામલતદાર અજય માંજરેકરે પોલીસને સાથે રાખી નદીના પટમાં છાપો મારતા સ્થળ પરથી રેતી માફિયાઓ ફરાર થયા હતા। પ્રાથમિક તારણ પ્રમાણે 5 એકરમાં રેતી ખનન કર્યું હોય તેવું જાણવા મળ્યું છે। આ તમામ રિપોર્ટ અને કાર્યવાહી ખાણ ખનીજ વિભાગને મોકલવામાં આવશે તેમ સર્કલ મામલતદારે જણાવ્યું હતું। સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ ઉદયસિંહ પઢિયારે અમારી કચેરીમાં ફરિયાદ કરી હતી કે ભાઈ મુજપુર નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે। એ ફરિયાદ આધારે અમે સ્થળે પોલીસ બંદોબસ્ત સાથે, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે અમે અહીં સ્થળે રેડ પાડવા માટે આવ્યા હતા। રેડ પાડતા અહીંના તમામ માણસો ભાગી ગયેલા હતા, પણ એક ડમ્પર પડ્યું છે રેતી ભરેલું એ દેખાય છે અને એક ઈટાચી જે પડેલું છે ત્યાં, એ બે સાધનો અહીંયા પડ્યા છે, બાકી કોઈ માણસો અવેલેબલ નથી। કેટલા વિસ્તારની અંદર આ લોકોએ ખોદકામ? આશરે 5 એકર જેવું જમીનમાં ખોદકામ કરેલું છે ગેરકાયદેસર, રેતીનું ખનન કરેલું છે। શું કાર્યવાહી કરવામાં આવે? હવે આ રિપોર્ટ તૈયાર કરીને અમે ખાણ ખનીજને રિપોર્ટ કરીશું, પછી આગળની કાર્યવાહી એ લોકો કરશે। આજરોજ મને બપોરે 2 ની આસપાસ મારા સાથી મિત્ર દ્વારા, હું બહાર ગામ હતો પણ મારા સાથી મિત્ર દ્વારા જાણવા મળેલ કે ભાઈ આપણા નદીના પટમાં રેતીનું ખનન ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે, તો મેં તાત્કાલિક રીતે ખાણ ખનીજ વિભાગ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી અને ત્યાંથી તેમને મામલતદારને રજૂઆત કરી અને મામલતદાર સાહેબ અહીંયા જાતે પોલીસ બંદોબસ્ત સાથે આવીને ખાણ ખનીજ વિભાગની હિટાચી મશીન તેમજ બમ્પર પકડેલ છે અને માણસો ભાગી છૂટ્યા છે, તેમજ 5 એકર જેટલી જમીનમાં તેમને ખોદકામ ગેરકાયદેસર રીતે કરેલ છે। કેટલા સમયથી અને શાનું ખોદકામ? અગાઉ પણ 15 દિવસ પહેલાં આવું કામકાજ કરેલ હતું અને તેમાં અમારા પંચાયત દ્વારા રોકવા ગયેલા, તેમાં એ લોકો એમના માણસો હુમલો પણ કરવામાં આવ્યો હતો, જેમાં એક માણસને માથાના ભાગે ઈજા પણ થઈ હતી।